કબૂતરબાજીમાં વધુ એક મોટો ખુલાસો થયો કબૂતરબાજીની તપાસ આંતરરાજ્ય સ્તરે પહોંચી સમગ્ર પાંચ સમગ્રના એજન્ટ હોવાનો ખુલાસો થયો તપાસના તાર દિલ્હી મુંબઈ અને ચંદીગઢ ચેન્નાઈ સુધી પહોંચ્યા છે દિલ્હી મુંબઈ ચંદીગઢ અને ચેન્નાઈના એજન્ટો લોકોને અમેરિકા સુધી પહોંચાડતા હોવાનો ઘટસ્ફોટ થયો સીઆઈડી ક્રાઇમની તપાસમાં અત્યાર સુધીમાં પંદર જેટલા એજન્ટના નામ ખુલ્યા છે જેમાંથી કેટલાક એજન્ટ અમદાવાદમાં હોવાનો ખુલાસો થયો જેના પર સીઆઈડી ક્રાઈમની વોચ છે ઉપરાંત દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને ચંદીગઢના એજન્ટ પણ હોવાનો ખુલાસો થયો છે તો કબૂતરબાજીમાં વધુ એક મોટો ખુલાસો થયો છે આ કબૂતરબાજીની આખી રેકેટની અંદર આંતરરાજ્ય સ્તરે પહોંચી છે કારણ કે માત્ર ગુજરાતના એજન્ટો નથી અન્ય રાજ્યોના પણ એજન્ટો તેમાં સામેલ હતા એ જે રૂટ બાબતે એક ઇન્ટરેસ્ટિંગ માહિતી જે સામે આવી છે એ રૂટ અલગ અલગ વખતે બદલાય છે દાખલા તરીકે અત્યારે આજે ફ્લાઇટ દુબઈથી અને ફ્રાન્સથી પરત આવેલી છે એ દુબઈ ફ્રાન્સ નિકાર ગોવા પહોંચીને નિકાર ગોવાથી અમુક બાય રોડ મેક્સિકો અને ત્યાંથી બાય ક્રોસ કરીને યુએસ પહોંચતા હતા હાલ જે ચાલે છે એ નિકાર ગોવાથી ચાલે છે તો બેસિકલી ઇન્ડિયન નિકારગોવા ઓન અરાઈવલ વિઝા સિસ્ટમ છે તો અહીંયાથી દુબઈ દિલ્હી મુંબઈ અમદાવાદ લખનઉથી દુબઈની ફ્લાઇટ પકડાય છે દુબઈમાં અમુક સમય રાહ જોવામાં આવે છે અને જ્યારે આગળ જવાની નિકારગોવાની ફ્લાઇટની વ્યવસ્થા થાય છે ત્યારે એ લોકો નિકારગો ઉતરીને નિકારગોવાથી બાય રોડ નિકારગોવાથી ક્રોસ કરી કરી મેક્સિકો મેક્સિકોથી યુએસે જાય છે ભારતમાંથી જે લોકો બહાર જાય છે એ પૂર્ણ દેશમાંથી છે તો લોજિકલ છે કે એજન્ટ્સ પણ જે છે એ અમુક અમુક અને અલગ અલગ જગ્યાથી છે આપણે હાલ ગુજરાત સ્પેસિફિક પેસેન્જરને જે ફોકસ કરીએ છીએ જે ગુજરાતના એજન્ટ છે આ સેન્ટ્રલ ગુજરાતના અમદાવાદ બેસ બેસિકલી એના સિવાય જે અમુક મોટા મેટ્રો છે મુંબઈ છે દિલ્હી છે ચંદીગઢ છે અમદાવાદની મેં કીધું ચેન્નાઈ છે ત્યાંના પણ અમુક લોકો ઉપર અમારો વોચ છે અને તપાસમાં અમે અમુક માહિતી પણ મળીએ છીએ

એવી રીતે મેક્સિકો પહોંચતા હતા પરંતુ હવે આ નવો એક જે રસ્તો છે નિકાર ગુવા એ નિકાર ગુવા સુધી તે લોકો મતલબ કે ત્યાં ઓન અરાઈવલ વિઝા છે તો ઓન અરાઈવલ વિઝાના આધારે તે લોકો ત્યાંથી મેક્સિકો અને ત્યાંથી પછી અમેરિકામાં ઘૂસતા હતા હવે સૌથી મોટી વાત એ છે કે જે હવે તપાસનો સૌથી મોટો વિષય એજન્ટો પકડાશે પરંતુ આની અંદર જે રીતે ન્યુ સૌથી પહેલા બતાવ્યું હતું કે ઇન્વેસ્ટર છે એટલે ઇન્વેસ્ટરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેની ધરપકડ બાદ મોટો ખુલાસો થઈ શકે છે કે તેને કેટલા લોકોને આવી રીતે મોકલી ચૂક્યા છે દુબઈ દુબઈની અંદર જે રીતે દુબઈની અંદર રિટર્ન ટિકિટની એક સ્કીમ હોય છે કે આપને રૂબઈ જવું હોય તો રિટર્ન ટિકિટ બતાવવી પડે તો આ લોકો જે છે રિટર્ન ટિકિટ કેન્સલ કરી પાછળથી તેથી પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલા ટિકિટો કેન્સલ થયા છે ડેટા ખૂબ જ મોટા હશે